કારણ કે કઈ બી ઇવન હું તો એવું કહું છું કે જોરથી ઘરમાં પપ્પા પણ ખોટી વાતમાં જો બોલે છે ને તો માં એને દબાઈ દે છે. કેમ માં દબાવે છે? માને દીકરીને એવું શીખવાડો કે તું સાચી છો તો બેટા તું રજૂ તો કર, પણ આપણે એને કહીએ છીએ ચૂપચાપ બેસી જા જા તું. પણ આ શરૂઆત ત્યાંથી જ થાય છે. ત્યાંથી રહીને ધીરે ધીરે એવા એવા ઘણા બધા એજન્ડાઓ આપણી સામે આવે છે દીકરીના કે ના કે જાય તો ના કે આવીને કોઈ એને બોલે છે તો એને તરત એ ડર લાગે હું ઘરે જઈને કહીશ તો મારા મમ્મી પપ્પા મને વઢશે. એટલે એ જ વાત આગળ આગળ વધે છે. આ નાના નાના પોઈન્ટ જ્યારે આપણે દીકરીઓને પોઝિટિવિટીમાં નથી શીખવાડતા ત્યારે પછી માને કોઈ હક જ નથી. હું તો એવું કહું છું કે જ્યારે કોઈ એવી ઘટના બને છે ત્યારે બહાર નીકળવાનો. સૌથી પહેલા અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ કે ભાઈ આટલા ગુના વધી રહ્યા છે, તમે જે 500 સમથિંગ આંકડો આપ્યો ખાલી અમદાવાદ શહેરનો, તો દેટ મીન્સ કે આપણે હરરોજ કરીબ 1.5 રેપ દુષ્કર્મો થાય છે. દુષ્કર્મનો બરોબર ને 4 દર દિવસમાં, એક દિવસની અંદર 4 દુષ્કર્મ એવી વાત અહીંયા વિધાનસભામાં રજૂ થઈ છે. હા, ગુજરાતની વાત છે. અમદાવાદમાં 1.5 અને ગુજરાતમાં 4 બરોબર છે. એટલે અત્યારે અત્યારે પ્રોબ્લેમ એ છે કે અત્યારે આપણે એ કેમ થાય છે, આપણે એ કેવી રીતે ચોપડે નોંધાયેલા છે રુઝાનબેન, જે હજી તો છુપાયેલા છે ઇજ્જત ના કારણે, સમાજ ના કારણે, બહાર વિધાઉટ કન્સર્ન એ બી છે. આપણે થોડા કદાચ એક વર્ષ પછી દિવસ ના 12 માટે ડિબેટ કરવા બેસું, કારણ કે અનફોર્ચ્યુનેટલી આપણે આજે છે ને આપણે આજે શું કહેવાય એમ્પાવરમેન્ટ સશક્તિકરણ બહેનોને મમ્મીઓને સમાજોને કરી રહ્યા છે ને એ લોકો લઈ રહ્યા છે. પણ અનફોર્ચ્યુનેટલી મેં જે કહ્યું ને કે જ્યારે ન્યાય કન્વિક્શન રેટ સજા જે ગુના તારીખ પે તારીખ તપાસ પે તપાસ એ બહુ ઢીલી ચાલી રહ્યું છે અને એ ઢીલાના લીધે થાય છે શું કે ભરાવો વધતો જાય છે, ન્યાયો મળતા નથી. હવે એમાં જ્યારે ન્યાય નથી મળતા ભરાવો વધતો જાય છે એટલે ફરી આપણે પેલું એક વિશેષ સાયકલમાં છે. એક બાજુ લોકોને જાગૃત કરી રહ્યા છે, એક બાજુ લોકો એ થાય છે કે મને ન્યાય મળવાનો નથી, દબાઈ યા વિટનેસ હોસ્ટેલ થઈ જાય, એટલે કે રોજ છોકરીને આટલા તારીખ પર તારીખ થાય એટલે એને આઈધર એને પેલી શું કહેવાય કોમ્પ્રોમાઈઝ કે શું કહેવાય ગુજરાતીમાં સમાધાન કરવું પડે એને, યા એના કે તારા ફાધરને મારી નાખશો તારા ભાઈને મારી નાખશો બ્લા 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 બધું કરતા હોય, યા એના 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 શું કહેવાય એના એના એને એનું નામ બદનામ કરી નાખે માર્કેટમાં એટલે બિચારી પરણી ના શકે, એની લાઈફ આગળ ના વધારી શકે, ત્યાં જ અટકી જાય, એની જિંદગી ત્યાં જ અટકી જાય. જેમ નિર્ભયામાં શું બિચારાને 7 વર્ષથી એના મા બાપની જિંદગી ત્યાં જ અટકી ગઈ છે. આ કેસ આ કોર્ટમાં જાઓ, પેલું કરો, આ કરો, તે કરો, એટલે આ રીતે થાય એટલે લોકો પછી ત્રાહિમામ પુકારીને કંટાળી જાય. અગર ના હવે બીજો પોઈન્ટ કહું છું, અગર આપણું સંસ્થા અરે ગવર્મેન્ટ ઈચ્છતી હોય કે ભાઈ અગર આવું કરીને લોકો કેસ નહીં નોંધાવે તો એક ખોટી વાત છે, કારણ કે લોકોમાં હજી બી ભલે આપણે 2 કદમ આગળ 4 કદમ પાછળ જઈ રહ્યા છે પણ 2 કદમ આગળ જઈ રહ્યા છે ને આ રિપોર્ટ બતાવી રહ્યા છે કે દિવસે દિવસે કેસો વધતા જાય છે ને જેટલા વધે છે એટલા છુપાય છે, જેટલા નથી થતા એ બી તમને કહી દો કારણ કે લોકો કંટાળે છે. એટલે સી વી ટોટલી ઇમ્બેલેન્સિંગ ચાલી રહ્યું છે, ટોટલી નેગેટિવિટી ચાલી રહી છે. એટલે મારે રિક્વેસ્ટ છે કે તમે આજે જ્યાં સી આજ સુધી આપણે સી બેટિંગ એક સાઈડથી કરે તો ટીમ હારી જાય, બેટિંગ બંને સાઈડથી કરે ત્યારે ટીમ જીતે. અગર ઇન્ડિયાને આપણે જીતાડ્યું છે, આપણી બહેનોને આપણે જીતાડ્યું છે, આપણે બેટિંગ બંને સાઈડથી કરવી પડશે. બંને સાઈડનો મતલબ એ છે કે અગર અમે જાગૃતતા કરી રહ્યા છીએ, લોકો જાગૃત થઈ રહ્યા છે. હા, અમે ભાઈઓમાં જાગૃતતા કરીએ છીએ, એવું નથી એ થયું છે કે ભાઈ ભાઈઓને બી જાગૃતતા કરવાની છે, પણ અગર એક છેડો જ્યાં ન્યાયનો છેડો છે, જ્યાં એનું એનું ઇમ્પ્લિમેન્ટેશન ને એક્ઝિક્યુશનનો છેડો છે, જ્યાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર પરફેક્ટલી ઇન્વેસ્ટિગેશન મૂકી દે આપે, કારણ કે ઘણી વાર ખાલી ન્યાય નહીં બેન, ઘણી વાર તો પેલા બિચારા જજો જાણતા હોય કે આ ખોટું થયું છે પણ ઇન્વેસ્ટિગેશન ટોટલી બોસ્ડ અપ હોય, બોસ્ડ અપ એટલે વ્યવસ્થિત કર્યું જ ના હોય, બધું આડું અવળું મૂકી મૂકી દીધું એટલે શું પ્રૂફ ના નીકળે, જ્યાં સુધી એની પ્રૂફ પરફેક્ટ ના આવે ત્યાં સુધી આ લોકો સજા આપી ના શકે અને પેલો છૂટી જાય. એટલે આના લીધે જે આપણો એક છેડો જે વીક ચાલી રહ્યો છે એટલે આપણો ઇન્ડિયા જીતી નથી. એક્ઝેક્ટલી રુઝાનબેન હું અહીંયા થોડા આંકડાઓ મૂકી દઈએ. જો આપણે પાછલા વર્ષોની વાત કરીએ, 2000